વલ્લભાધીશ કી જય. રેશમ અને સુરમાની મોર શિખા, પહેલાં એક તારને આપણે લઈ અને એના વડ ચડાવી દેવાના છે. આ તાર થઈ ગયો. હવે રેશમ લઈએ. રેશમમાંથી બે અલગ કરીએ. આ જે છે એને આ રીતે હાથથી સળ એના વ્યવસ્થિત કાઢશો તો જ એની ફિનિશિંગ આવશે. એટલે બે ત્રણ વાર, બે ત્રણ બહુ જોરથી કરશો તો રેશમ તૂટી જશે. એટલે હલકા હાથથી આ રીતે ફેરવશો, એના પ્રત્યેક તાર ખુલી જશે. હવે એન્ડ ટુ એન્ડ મિલાવવાનું છે. એમાં બી સરખું સરખું માપ રાખવાનું કે પ્રત્યેક એના છેડાથી છેડા મળે છે કે નહીં. હવે સરખું થઈ જાય. લાલ કલરના દોરાથી સેજ વીંટી દેવાનું છે. બરાબર આટલું થઈ જાય. હવે આ ઉપરનો જે ભાગ છે એ કટ કરી લઈએ. એક સરખું આવવું જોઈએ. બરાબર કટમાં પણ આમ. હવે આ જે તાર છે એના ઉપરના ભાગમાં આપણે પહેલાં થોડોક દોરો વીંટી લેવાનો છે. દોરો એટલે કે થોડું મજબૂતાઈ થઈ જાય ને, પેલું રેશમ આપણે બાંધીશું તો મજબૂત રહે, નહીં તો પછી નીકળી જાય. આ જે બનાવ્યું છે એને અહીં મૂકી દેવાનું છે આના ઉપર. અને પેલો દોરો જે વીંટ્યો છે એ જ દોરા ઉપર ફિટ 5-7 વખત કરી એકદમ ફિનિશિંગ વાળું કરવાનું. દોરો તોડી લેવાનો. ઘણી વખત આ દોરા નીકળીને ખુલી જાય તો પછી આ રીતે સેજ લગાવવાનો, હાથ ફેરવી લેવાનો અને એના ઉપર પેલો દોરો ચોંટાડી દેવાનો. એટલે ખુલશે નહીં. આ થઈ ગયું છે. હવે સુરમો લેવાનો છે. હવે સુરમાને આ તારમાં પરોવી લેવાનું. પતલો સુરમો બી જશે તારમાં, કેમકે ડબલ તાર આપણે જે કર્યા છે એ પણ સરખા વળ ચડાયા છે એટલે ઇઝીલી આવી જશે. આ રીતે એવી જ રીતે એની સાથે સાથે બે એક સરખા મેં અહીં કરીને રાખ્યા છે. એક જ માપના છે બધા જ. એ કરતાં પહેલાં એક સુરમાની જલેબી કરવી પડશે. એટલે આ રીતે એને વાળી લો તારને અને થોડોક સુરમો લઈ તારમાં ઉતારી લો. અને આ રીતે એકદમ નજીક નજીક
સુરમો ખેંચાતો જાય તો થોડો ટાઈટ પકડીને વાળી લેવાનો છે. ત્રણને એક સરખી પકડી અને નીચેથી વળ ચડાવી દેવાના. અહીં ત્રણે સરખા આવવા જોઈએ લેવલમાં, નહીં તો પછી સુહાય નહીં. હવે આ જે જલેબી કરી છે એ બેઉ બાજુ અહીં આવશે. એવી જ રીતે આ બાજુ હવે લાલ દોરો લઈ અને અહીંથી વીંટવાનું સ્ટાર્ટ કરવાનું. એક રેશમનું આ જે બનાવીએ છીએ એને જ અહીં મૂકવાનું છે આ રીતે. એ જ દોરાને એની ઉપર વીંટી લેવાનો. એ વીંટાઈ જાય પછી આ થોડું વળ ચડાવી દેવાનું અને રાખવું હોય એટલું રાખીને બાકીનું કટ કરી લેવાનું. હવે આની ઉપર પૂરું દોરાથી કવર કરી લેવાનું કે જેથી તાર દેખાય નહીં અને તાર વાગે પણ નહીં. થોડુંક તપાસ કરી લેવાની કે આ રીતે આપણા હાથમાં વાગે છે કે નહીં. એકદમ નીચે સુધી સરસ તારમાં આપણે દોરો વીંટી લેવાનો છે. નીચેના ભાગમાં પણ ધીમે રહીને પૂરો દોરો વીંટી લેવાનો. પછી લગાવથી આ દોરાને ફેરવી લેવાનો. પછી સેટ કરી લેવાનું બધું. તો આ રેશમ અને સુરમાની મોર શિખા એવી રીતે પાંચની પણ કરી શકાય, ત્રણની પણ થાય. વલ્લભા દેશ કી જય.